આજે સોમવાર છે અને એટલે જ આજનો જે કોવિડ સ્પેશિયલ એપિસોડ છે ને એ સુપર સ્પેશિયલ છે, કારણ કે આજે હું આપણી રોગ પ્રતિકારક શક્તિ સુધારવા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત કહેવાનો છું, જે સ્પેસિફિકલી ટ્રાઇકોન ઇમ્યુનિટી બૂસ્ટરની વાત કરે છે. અને એની સાથે સાથે તમે જો જાણવા માંગતા હોય કે ગુજરાત, ભારત અને દુનિયામાં કોવિડના આંકડા કેટલે પહોંચ્યા અને આ પ્રોડક્ટ શું કરશે, તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું, એક વાત કહું ના, કોવિડ સ્પેશિયલ એપિસોડમાં આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. હવે આપણો દેશ દુનિયામાં બીજા નંબર પર આવી ગયો છે કોવિડના ટોટલ પોઝિટિવ કેસીસમાં, અને એમાં પણ આપણા દેશમાં અત્યારે 42 લાખથી પણ વધુ પોઝિટિવ લોકો જોવા મળ્યા છે કોવિડમાં. અને એવું કહી રહ્યા છે કે ઓક્ટોબર સુધી આપણો દેશ દુનિયામાં પહેલા નંબર પર આવી જશે. આ પહેલો નંબર આપણને ગમે એવો પહેલો નંબર નથી. અને બીજો એક ના ગમે એવો પહેલો નંબર આપણો દેશનો શું છે કે જે ક્વાર્ટર વન હતું 2020-21, એટલે એપ્રિલ, મે અને જૂન આ 3 મહિનાનો જે આપણા દેશ જીડીપી ગયા વર્ષ સાથે કમ્પેર કર્યો ને, તો 23.9% ખાડો પડ્યો છે, એટલે કોન્ટ્રેક્શન થયું છે, ઘટ્યો છે ગયા વર્ષ કરતા 23.9%, જે આપણા દેશનો તો સૌથી મોટો કોન્ટ્રેક્શન છે. દુનિયાભરમાં બી કોવિડનું લોકડાઉન તો દુનિયાભરમાં જોવામાં આવ્યું હતું, પણ એમાં આપણા દેશમાં સૌથી હાઈએસ્ટ કોન્ટ્રેક્શન દુનિયાભરમાં જોવા મળ્યો છે. એટલે બે જગ્યાએ નંબર વનને બંને ખોટી જગ્યાએ આપણે જઈ રહ્યા છીએ નંબર વનમાં. એમાં બી 1 સપ્ટેમ્બર 2020 અનલોક 4 ગાઈડલાઇન્સ બહાર આવી છે, જે ગાઈડલાઇન્સમાં સ્વિમિંગ પુલ, થિયેટર, મલ્ટીપ્લેક્સ, ઇન્ટરનેશનલ ટ્રાવેલ અને મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ અફેર્સે જેટલી વસ્તુઓને છૂટ આપી એના સિવાય આ બધી વસ્તુઓને છોડીને બીજી બધી જ વસ્તુઓ ચાલુ કરવાની મંજૂરી આપી દીધી છે. કારણ કે જીડીપીને પાટે લાવવા માટે દેશનું કન્ઝમ્પશન સુધારવું પડે, પણ એની સામે કોરોનાના કેસીસ પણ અનપ્રિસિડેન્ટેડ સ્પીડથી વધી રહ્યા છે. દુનિયાના હાઈએસ્ટ આંકડા રોજે આપણે જ રેકોર્ડ તોડી રહ્યા છીએ હાઈએસ્ટ આંકડાનો. અને એટલે જ જે હું તમને કોવિડ અપડેટ 4 ભાગમાં કહેતો હોઉં છું. પાર્ટ 1 હોય છે ગુજરાતની અપડેટ, પાર્ટ 2 હોય છે ઇન્ડિયાની અપડેટ, પાર્ટ 3 વર્લ્ડની અપડેટ, અને પાર્ટ 4માં કોવિડના પોઝિટિવ ન્યૂઝ આપું છું. એમાં આજે હું થોડો ફેરફાર કરવાનો છું. આજે હું તમને પહેલાં પાર્ટ 1માં આપીશ કોવિડની પોઝિટિવ ન્યૂઝ. તો પોઝિટિવ ન્યૂઝ એ છે કે આપણે જો અગર કામ ધંધે બી જવું પડે અને આપણે કોવિડથી પણ બચવું હોય, એટલે આગે કૂવા પીછે ખાઈ એ બી આપણે સિચ્યુએશનમાં બહાર નીકળવું હોય ને, તો એના માટે રસ્તો એક જ છે, અને એ છે કે આપણને કોવિડ ના લાગવું જોઈએ. કોવિડ લાગી બી જાય તો બી આપણા દેશમાં એક સારી વસ્તુ શું છે કે કોવિડનો જે ડેથ રેટ છે ને, એટલે 100 જણાને થાય તો એમાંથી 1.7% જ ડેથ રેટ છે. તો આપણે ફક્ત કેટલું ધ્યાન રાખવાનું છે કે આપણે આપણી રોગ પ્રતિકારક શક્તિ, આપણી ઇમ્યુનિટીને એવી સ્ટ્રોંગ બનાવવાની કે જો અગર કોવિડ થઈ પણ જાય ને તો પણ આપણને મેજર સિમ્ટમ્સ વગર સાજું થઈ જાય. હવે રોગ પ્રતિકારક શક્તિની વાત કરીએ ને, તો હાર્વર્ડ મેડિકલ સ્કૂલની હેલ્થ પબ્લિશિંગની એક રિપોર્ટ મારા હાથમાં આવી, હું રિસર્ચ કરતો હતો. આ રિપોર્ટમાં શું લખ્યું છે કે આપણી રોગ પ્રતિકારક શક્તિ સુધારવા માટે કોઈ પણ એક વસ્તુનું ધ્યાન ના આપી શકીએ. આપણી રોગ પ્રતિકારક શક્તિ એક મોટી સિસ્ટમ છે, અને સિસ્ટમ માટે આપણે પ્રોપર ન્યુટ્રિશન જોઈએ, આપણે એક્સરસાઇઝ કરવા જોઈએ, આપણે સાયકોલોજિકલ સ્ટ્રેસ ઓછું લેવું જોઈએ, અને બીજા પણ ઘણા બધા ફેક્ટર્સ છે જે એને અફેક્ટ કરે. અને એમાં બી આપણા શરીરની અંદર એવી ઘણી બધી વસ્તુઓ છે, જે વસ્તુઓ હોય ને તો આપણી રોગ પ્રતિકારક શક્તિ એકદમ જ સારી રહે, જેમ કે ઝિંક, સેલેનિયમ, આયર્ન, કોપર, ફોલિક એસિડ, પછી વિટામિન એ, B6, સી અને ઈ. આટલા બધા વાઇટામિન્સ, આટલી બધા ન્યુટ્રિયન્ટ્સ આપણા શરીરની અંદર પ્રોપર હોવા જોઈએ આપણી રોગ પ્રતિકારક શક્તિને સુધારવા માટે. પછી મેં એક રિપોર્ટ વાંચ્યો છે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ USAનો, જે રિપોર્ટમાં એવું કીધું છે કે કોમન કોલ્ડ, એટલે જે આપણને શરદી થાય છે કે જે નોર્મલ તાવ આવે છે ને શરદીમાં, જે સિમ્ટમ છે COVID-19નો, એમાં વાઇટામિન સી આપણને ખૂબ જ હેલ્પફુલ રહે. એટલે આમાં કેવું હોય, વિટામિન સીથી તમે કોલ્ડને અવોઇડ નથી કરી શકતા, એનાથી બચી નથી શકતા, પણ જે લોકો રેગ્યુલર વિટામિન સીના સપ્લિમેન્ટ્સ લેતા હોય કે એમના શરીરમાં પૂરી માત્રામાં વિટામિન સી હોય ને, એ લોકોને માઇલ્ડર સિમ્ટમ્સ આવે છે કે સિમ્ટમ્સ એ લોકોને ઓછા આવે. અને કોવિડમાં બચવું હોય તો ઓછા સિમ્ટમ્સ હોય તો જ આપણે કોવિડથી બચી શકીએ છીએ. અને જે લોકોને ઓલરેડી બીમાર થઈ જાય છે, કોલ્ડ થઈ જાય છે ને, બીમારી થયા પછી વિટામિન સીના સપ્લિમેન્ટ્સ કોઈ કારગર નથી રહેતા, કામ નથી કરતા, એવું પણ આ રિપોર્ટમાં ચોખ્ખે ચોખ્ખું લખ્યું છે. એટલે હવે આપણે જે ખાવાનું ખાઈએ છીએ, આપણે જે વસ્તુઓ સેવન કરીએ છીએ, એમાં અગર વિટામિન સી પૂરતું ના મળતું હોય ને તો આપણે સપ્લિમેન્ટ્સ લેવા જોઈએ. COVID-19 આવ્યું ને ત્યારથી માર્કેટમાં વિટામિન સીના ઘણા બધા સપ્લિમેન્ટ્સ આવ્યા છે. હવે જો અગર તમે મને પૂછો ને, તો પોઝિટિવિટી વધારવા માટે આપણે આપણી રોગ પ્રતિકારક શક્તિ સુધારવી પડે, ને એ સુધારવા માટે આપણે વિટામિન સીના સપ્લિમેન્ટ્સ લેવા જરૂરી છે, ને ઘણા બધા લોકોએ તમને કીધું બી હશે. અગર તમે મને પૂછો કે હું કયા સપ્લિમેન્ટ લઉં છું, તો હું ટ્રાઇકોનના ઇમ્યુનિટી બૂસ્ટર લેતો હોઉં છું. આ શું હોય છે, એક ટેબ્લેટ હોય છે, એ ટેબ્લેટ 250 ml પાણીમાં આપણે ઓગાળવાની, 250 ml એટલે એક ગ્લાસ પાણી હોય. આ એફર્વેસન્ટ ટેબ્લેટ છે, એટલે આપણે હલાવવાની બી જરૂરત નથી, જેવું આપણે એને પાણીમાં નાખીશું ઓટોમેટિકલી બબલ્સ નીકળશે અને એ 1.5 મિનિટ જેવું થશે એમાં ઓગળી જશે.
એક ટેબ્લેટમાં 1000 મિલીગ્રામ વિટામિન સી હોય છે અને 12 મિલીગ્રામ ઝીંક હોય છે. એટલે એ અગર જો આપણે હિસાબ મારીએ ને તો 2 કિલો ઓરેન્જ ખાઈએ અને 400 ગ્રામ આપણે બદામ ખાઈએ ને એટલું એક ટેબ્લેટની અંદર આપણને ન્યુટ્રિયન્ટ્સ મળી જાય છે. આ ટેબ્લેટના 100% નેચરલ છે અને 14 રૂપિયા 75 પૈસાની આપણને એક પડે, એટલે જે આપણે આ કોલા ડ્રિંક બનાવ્યું ને ઓરેન્જ ફ્લેવરનું, એ નોર્મલ કોલ્ડ ડ્રિંક કરતાં પણ આપણને સસ્તું પડે. નેચરલ વાઇટામિન સી અને નેચરલ ઝીંક આ ટેબ્લેટમાં છે, એટલે કોઈ પણ આર્ટિફિશિયલ એલિમેન્ટ્સ એમાં એડ કરેલી નથી. આ ટેબ્લેટમાં આપણે એટલી વસ્તુ ધ્યાન રાખવાની છે કે આ ટેબ્લેટ ડિરેક્ટલી ના ખવાય આપણાથી, આપણે એને પાણીમાં ઓગાળીને જ ખાવાની, એક દિવસમાં એક જ ટેબ્લેટ ખાવાની, કે પછી તમારા જે ફિઝિશિયન તમને સલાહ આપે છે કે આટલું કન્ઝમ્પશન કરવાનું એટલી તમારે કન્ઝ્યુમ કરવાની. અને નાના બાળકો હોય ને એમને કોઈ પણ સપ્લિમેન્ટ્સ ડૉક્ટર આપવાની મંજૂરી નથી આપતા, એટલે આવી કોઈ પણ સપ્લિમેન્ટની ટેબ્લેટ હોય ને એ આપણે નાના બાળકોને નહીં આપવાની. વાઇટામિન સીના બીજા પણ ઘણા બધા ફાયદા છે. એ સૌથી પહેલાં તો કોઈ પણ જાતના કેન્સરના પ્રિવેન્શન માટે અને કેન્સરની સારવાર માટે પણ આપણને મદદરૂપ થાય છે. વાઇટામિન સીથી ગ્લોઇંગ સ્કિન મળે છે, એટલે ચામડી સારી થાય છે. પછી વાઇટામિન સીથી તમે કાર્ડિયોવેસ્ક્યુલર ડિસીઝ એટલે હૃદયના ઘણા બધા રોગ હોય ને એમાં પણ લડવા માટે વાઇટામિન સી કારગર હોય છે. અને ચોથું, AMD અને આંખનો મોતિયો એટલે કેટરેક્ટ, એ બંનેઓમાં વાઇટામિન સી એના પ્રિવેન્શન માટે કારગર હોય છે. તો હવે તમે કોઈ પણ વાઇટામિન સીની સપ્લિમેન્ટ લેવા ઈચ્છો છો તો તમે તરત જ તમારા ડૉક્ટરને પૂછો, તમારા ફિઝિશિયનને પૂછો કે કઈ ટેબ્લેટ તમે લઈ શકો છો. એમની સલાહવાળી લેવી હોય તો એ લો. અગર તમારે આ ટ્રાઇકોનનું ઇમ્યુનિટી બૂસ્ટર ટેબ્લેટ લેવી છે તો એના માટે એમેઝોન, ફ્લિપકાર્ટ કે ટ્રાઇકોનની વેબસાઇટ ઉપર તમે મંગાવી શકો છો, જેનો ડિસ્ક્રિપ્શન લિંક નીચે મૂકી છે, એટલે ઘરે સુધી તમને આપી જશે. અને બસ હું તો એટલું જ કહું છું કે આ કોવિડમાં પોઝિટિવ વસ્તુ એ જ છે કે આપણે આપણા શરીરનું ધ્યાન રાખવાનું છે, સ્વાસ્થ્યને સાચવવાનું છે, માસ્ક પહેરવાનો છે. માસ્ક પહેરવાનો એટલો જ નહીં, તમે તમારા હાથ રેગ્યુલરલી ધોજો અને કોઈને માસ્ક વગર જોવો ને તો એમને ટોકજો. રોગ પ્રતિકારક શક્તિ સ્ટ્રોંગ હશે તો કોવિડ તમારું કશું જ નહીં ઉખાડી શકે. અને આ બધી વસ્તુઓ ધ્યાન એટલે રાખવાની છે કારણ કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના જે સ્પોક્સ પર્સન છે માર્ગરેટ હેરિસ, એમણે એવું કીધું છે કે COVID-19ની રસી જો શોધાઈ બી જાય ને તો બી 2021ના મધ્ય સુધી આપણને વેક્સિન નહીં મળી શકે. એટલે અત્યારે આપણી રોગ પ્રતિકારક શક્તિ જ આપણું રામબાણ ઇલાજ છે. હવે આપણે આવીશું પાર્ટ 2 ઉપર, જે છે ગુજરાતની અપડેટ્સ. હવે ગુજરાતની અપડેટ તમને ખબર જ હશે કે હું રવિવાર સાંજના આંકડા કહું છું તમને, કારણ કે હજુ સોમવારના આંકડા શૂટ કરીએ છીએ ત્યાં સુધી રિલીઝ નથી થયા. તો રવિવાર સાંજે એટલે 6 સપ્ટેમ્બરના દિવસે જે આંકડા રિલીઝ થયા એ આ પ્રમાણે હતા કે 1335 પોઝિટિવ કેસ જોવા મળ્યા છે છેલ્લા 24 કલાકમાં. 14 વ્યક્તિઓએ પોતાના જીવ ગુમાયા. આજે 1335 કેસ આવ્યા ને એના પછી ગુજરાતમાં ટોટલ પોઝિટિવનો આંકડો 104,000ને પણ પાર થઈ ગયો. રિકવર્ડની વાત કરીએ તો ટોટલ 1212 લોકો રિકવર થયા, એટલે રિકવરીમાં અને નવા કેસમાં 100થી વધારનો અંતર છે, જેનાથી એક્ટિવ કેસીસ વધશે. અને એટલે જ એક્ટિવ કેસીસ ગુજરાતમાં 16,475 થઈ ગયા. એટલે ગયા સોમવારની કોવિડ અપડેટથી અત્યારે આપણે જોઈએ ને તો 1085 એક્ટિવ કેસીસ વધ્યા છે. આ જેટલા એક્ટિવ કેસીસ વધે ને એટલું પ્રેશર આપણા દેશની, આપણા રાજ્યની બધી જ હેલ્થકેર સિસ્ટમ ઉપર પડે, અને જેટલા એક્ટિવ કેસીસ વધારે એટલું લોકોને સારવાર માટે તકલીફ પડે, અને એટલે જ હોસ્પિટલોમાં જગ્યા નથી હોતી. આજકાલ આપણા રાજ્યમાં જેટલા લોકોએ જીવ ગુમાયા ને 3106 થઈ ગયા છે. એટલે ડેથ રેટ આપણે જોઈએ ને કે 100માંથી કેટલા વ્યક્તિઓ જીવ ગુમાવે છે 100 વ્યક્તિઓને કોવિડ થાય તો એ 2.97% છે. સારી વાત એ છે કે આ પહેલી વખત ગુજરાત રાજ્યમાં 3%ની નીચે ગયો છે. હવે ગુજરાતમાં જે ધીમે ધીમે કેસીસ વધી રહ્યા છે ને એમાં જામનગર પહેલીવાર 100થી વધુનો આંકડો દેખાડ્યો, એટલે જામનગરમાં 106 કેસ આવ્યા છે. પછી રિકવર્ડની વાત કરીએ ગુજરાતમાં તો અત્યાર સુધી આશરે 85,000 લોકો રિકવર થઈ ગયા છે, જેના લીધે આપણા રાજ્યનો રિકવરી રેટ છે ને એ 81.32% છે. એટલે ગઈ કોવિડ અપડેટથી અત્યારે આપણે જોઈએ ને તો 1% રિકવરી રેટ આપણો હજુ પણ સુધર્યો છે. એટલે 100 વ્યક્તિઓને જો અગર કોવિડ થાય છે તો 81.32% વ્યક્તિઓ, એટલે 81થી વધુ લોકો સાજા થઈને ઘરે પહોંચી પણ ગયા છે. છેલ્લા 24 કલાકમાં ટેસ્ટિંગની વાત કરીએ ને તો 72,500થી પણ વધુ ટેસ્ટ થયા છે આપણા રાજ્યમાં. એટલે 75, 75, 85, 65 આ આંકડો પકડી રાખ્યો છે ટેસ્ટિંગમાં દર 24 કલાકે, જેના લીધે આપણા રાજ્યમાં કુલ ટેસ્ટ 27,80,000ને પણ પાર છે. રાજકોટ અને ભોપાલ આપણા દેશમાં આ બે જ શહેરો એવા છે જેમાં ઓટોપ્સી એટલે પોસ્ટમોર્ટમ કરવાની મંજૂરી આપી છે. એટલે જો કોવિડ-19ના કોઈ પોઝિટિવ વ્યક્તિ અગર જો એમનું નિધન થાય છે, જીવ ગુમાવે છે, તો એમનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે, જેનાથી ખબર પડશે કે
COVID-19 નો જે વાયરસ છે SARS-CoV-2 એની અસર આપણા શરીર ઉપર કઈ રીતે થાય છે, એટલે રિસર્ચ પર્પસ માટે પોસ્ટમોર્ટમ ની મંજૂરી આપવામાં આવશે. હવે આપણે આઈશું આપણા પાર્ટ 3 ઉપર, જે ભારતની અપડેટ છે કોવિડની. તો સૌથી પહેલાં હું હંમેશા ચાલુ કરું છું ભારતના ટેસ્ટિંગના આંકડાથી, પણ એની પહેલાં તમને કહી દઉં કે આજના આંકડા છે સોમવારના 7 સપ્ટેમ્બરના, કારણ કે ભારતના આંકડા સવારે રિલીઝ થઈ જાય છે. તો ભારતમાં છેલ્લા 24 કલાકમાં 7,20,000થી પણ વધુ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. અત્યાર સુધી તમને મારી થિયરી ખબર પડી જ ગઈ હશે કે રવિવારે બીજા બધા દિવસ કરતાં ઓછા ટેસ્ટ થાય છે, તો એ હું હંમેશા ચેક કરું છું. તો ગયું આખું અઠવાડિયું, એટલે ગઈ કોવિડ અપડેટથી લઈને અત્યાર સુધી, ફક્ત ગઈકાલે એટલે રવિવારે 7,20,000 ટેસ્ટ હતા. એના સિવાય રોજ જે 10 લાખથી પણ વધુ ટેસ્ટ થતા હતા, એટલે રવિવારે જે ટેસ્ટિંગ ઓછું થાય છે ને, એ થિયરી કદાચ મારી ગયા અઠવાડિયા માટે સાચી પડી છે. અત્યાર સુધી ભારતમાં કુલ ટેસ્ટ 4,95,00,000, એટલે આશરે 5 કરોડ જેટલા ટેસ્ટિંગ થઈ ગયા છે. અને એના લીધે જ જે છેલ્લા 24 કલાકમાં COVID-19ના આપણે પોઝિટિવ કેસીસ જોઈને તો 91,000થી પણ વધારે આવ્યા છે. એટલે સળંગ 2 દિવસ 90,000થી વધુ કેસ આવ્યા છે, અને સળંગ 5 દિવસ 80,000થી વધુ કેસ આપણા દેશમાં આવી રહ્યા છે. એટલે રોજે આપણો દેશ COVID-19માં એક નવો રેકોર્ડ સ્થાપિત કરે છે, ફક્ત આપણા દેશ માટે જ નહીં દુનિયાભર માટે, કે આટલા બધા પોઝિટિવ કેસીસ એક સાથે એક દેશમાં નથી જોવા મળ્યા. ભારતમાં 42 લાખથી વધુ COVID-19ના પોઝિટિવ કેસ જોવા મળ્યા છે, અને છેલ્લા 24 કલાકમાં 1,008 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. કુલ 71,687 લોકોએ આપણા દેશમાં અત્યાર સુધી જીવ ગુમાવ્યા છે COVID-19ના લીધે. પણ આમાં સારી વસ્તુ એ છે કે આપણા દેશમાં જે ડેથ રેટ છે, એટલે 100માંથી કેટલા વ્યક્તિઓ જીવ ગુમાવે છે, એ 1.7% આવી ગયો છે, જે મેં તમને પહેલાં પણ કીધું. એટલે 1.7% એટલે ગઈ અપડેટથી અત્યાર સુધી 0.15% ઉતર્યો છે ડેથ રેટ. આ બહુ જ સારા આંકડા કહેવાય. છેલ્લા 24 કલાકમાં આશરે 70,000 લોકો સાજા થયા છે આપણા દેશમાં, જેના લીધે કુલ આંકડો આપણે જોઈએ ને તો 32,47,000થી પણ વધુ લોકો સાજા થઈ ગયા છે, જે 42 લાખના ટોટલ પોઝિટિવ આપણે જોયા છે ને. એટલે આપણા દેશનો અત્યારે રિકવરી રેટ પણ સારો છે. દેશનો આપણે જોવા જઈએ તો 77.27% રિકવરી રેટ છે આપણા દેશનો અત્યારે. એટલે રિકવરી રેટ આપણા દેશનો ગઈ અપડેટથી અત્યાર સુધી 2% વધ્યો છે. એક્ટિવ કેસીસ આપણે જોઈએ ને અત્યારે આપણા દેશમાં તો 8,82,955 છે. એટલે ગઈ કોવિડ અપડેટ પછી એટલા એક્ટિવ કેસીસ વધ્યા છે કે એ અપડેટને આ અપડેટમાં 1,00,000 એક્ટિવ કેસીસ વધ્યા છે. આપણા દેશમાં રાજ્યોની વાત કરીએ ને તો મહારાષ્ટ્ર હજુ ટોપ ઉપર છે, ગુજરાત હજી પણ 12મા નંબરે છે. હવે આપણે આવીશું આપણા પાર્ટ 4માં, જેમાં હું તમને દુનિયાભરની કોવિડ અપડેટ આપું છું. તો દુનિયાભરમાં અત્યાર સુધી COVID-19માં 2,73,10,000થી પણ વધુ કોવિડના પોઝિટિવ કેસીસ જોવા મળ્યા છે. છેલ્લી અપડેટ જે કોવિડની આપણે કરી હતી એક વાત કહોમાં, એનાથી અત્યાર સુધી 7 દિવસમાં 20,00,000થી વધુ કેસીસ વધ્યા છે, જેમાંથી 5,83,000 તો આપણા દેશમાં જ વધ્યા છે કેસીસ. એટલે કુલ આપણે જોવા જઈએ ને તો 29% કેસીસ જે છેલ્લા અઠવાડિયામાં દુનિયામાં જોયા છે ને, એમાંથી 29% કેસીસ ભારતે જોયા છે. દુનિયાભરમાં અત્યાર સુધી 8,93,000 લોકોએ COVID-19થી પોતાના જીવ ગુમાવ્યા છે. ડેથ રેટ આપણે જોઈએ ને COVID-19નો દુનિયામાં તો 3.27% છે. એટલે ગઈ અપડેટથી અત્યાર સુધી 0.17% ડેથ રેટ ડાઉન છે દુનિયાભરનો. ટોટલ રિકવર્ડની વાત કરીએ તો અત્યાર સુધી સાજા થઈ ગયા છે દુનિયામાં 1,93,00,000થી પણ વધુ લોકો. એટલે રિકવરી રેટ આપણે દુનિયાભરમાં જોઈએ ને તો એ 71% છે. એટલે રિકવરી રેટ દુનિયાભરનો ગઈ અપડેટથી અત્યાર સુધી 2.5% વધ્યો છે. ટોટલ એક્ટિવ કેસીસ દુનિયાભરમાં જો આપણે જોઈએ ને તો એ 70,35,000થી પણ વધારે છે. એટલે ગઈ અપડેટથી અત્યાર સુધી 7 દિવસમાં 2,00,000નો વધારો થયો છે એક્ટિવ કેસીસમાં, જેમાંથી 1,00,000 એક્ટિવ કેસીસ આપણા દેશમાં જ વધ્યા છે. ટોપ 5 કન્ટ્રીઝની વાત કરીએ આપણે તો એ મેં તમને પહેલાં જ કહી દીધું કે ભારત બીજા નંબરે આવી ગયું છે. પહેલા નંબરે અમેરિકા છે, બીજા નંબરે જે બ્રાઝિલ હતું એ ત્રીજા નંબરે જતું રહ્યું છે, રશિયા હજી પણ 4થા નંબરે છે, 5મા નંબરે પેરુ છે, 6ઠા નંબરે જે સાઉથ આફ્રિકા હતું એ 7મા નંબરે જતું રહ્યું છે, 6ઠા નંબરે કોલંબિયા આવી ગયું છે. એટલે સાઉથ આફ્રિકા કંટ્રોલ કરી રહ્યું છે, બ્રાઝિલ દુનિયાભરમાં બધા કંટ્રોલ કરી રહ્યા છે COVID-19ના કેસીસ ભારતના સિવાય. ભારતમાં અત્યારે ચિંતાજનક આંકડા દેખાઈ રહ્યા છે, અને કોવિડમાં આપણે ગઈ અપડેટમાં મેં તમને કીધું હતું કે આવતી અપડેટ સુધી ભારત બીજા નંબરે આવી જશે, એ વાત સાચી પડી છે.
આશા રાખું છું આજનો એક વાત કહું નો જે કોવિડ સ્પેશિયલ એપિસોડ છે ને એને તમે અનપ્રિસિડેન્ટેડ આંકડા જે આજે આપણે જોયા છે ને એ આંકડા માટે નહીં પણ આજનો જે પોઝિટિવ ન્યૂઝ હતી વિટામિન સીથી આપણી ઇમ્યુનિટી બૂસ્ટ કરવાની છે એના માટે થઈને તમે યાદ રાખશો. ફરીથી તમને યાદ કરાવી દઉં કે જો અગર તમારે ટ્રાઇકોન ઇમ્યુનિટી બૂસ્ટર ઓર્ડર કરવી છે તો એની એમેઝોન ફ્લિપકાર્ટ ટ્રાઇકોન ત્રણેયની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે એ લિંક ઉપર ક્લિક કરીને તમે હોમ ડિલિવર કરાવી શકશો. મેં તમને જે રેટ કીધા હતા એ રેટમાં પણ તમને કદાચ ફાયદો થઈ શકે છે ઓનલાઈન ઓર્ડર કરવામાં. આ એપિસોડ તમને ગમ્યો છે અને માહિતી ગમી છે તમને તો બધાની સાથે શેર જરૂર કરજો. આ એપિસોડમાં તમને કોઈ પણ સવાલ છે કોઈ પણ વાત કહેવી છે તો કમેન્ટ્સમાં મારી સાથે શેર કરજો. યુટ્યુબમાં સબસ્ક્રાઇબ બટન નથી દબાવ્યું તો એ દબાવજો અને બધા જ ન્યૂઝ માટે VTVગુજરાતી.com જોતા રહેજો.